ગુજરાતના લોક લાડીલા અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે। સૌરાષ્ટ્રનો તેમનો પ્રવાસ રહેશે અને ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત આવી રહ્યા છે, લોકસભાની ચૂંટણી પણ નજીકમાં જ આવી રહી છે, તેમની આ મુલાકાત અને તેમનો સંભવિત કાર્યક્રમ શું રહેશે જાણો આ રિપોર્ટમાં। નમસ્કાર, હું છું સેજલ અને તમે જોઈ રહ્યા છો ગુજરાત તક। फरी एक बार गुजरात ना लोक लाडीला प्रधानमंत्री नरेन्द्र मोदी गुजरात नो प्रवास गोठवायो छे। एप्रिल महीना मा प्रधानमंत्री नरेन्द्र मोदी गुजरात ना मेहमान बनवाना छे, तेनी तैयारीओ अत्यारथी शुरू करी देवामां आवी छे। आगामी 17 एप्रिले प्रधानमंत्री मोदी सौराष्ट्र मा एक रोड शो पण करी शके छे अने सोमनाथ दादा ना दर्शन करीने तामिल संगम कार्यक्रम नो प्रारंभ करावशे। आगामी 17 एप्रिलना रोज प्रधानमंत्री नरेन्द्र मोदी मादरे वतन आवी रह्या छे। सौ प्रथम तेओ सोमनाथ मंदिर खाते दादाना दर्शन करशे, त्यारबाद सोमनाथमां रोड शो करे तेवी पण संभावना छे। वडाप्रधानना कार्यक्रमने लईने तैयारीओ पण शरू करी देवामां आवी छे। 2024नी लोकसभानी चूंटणीने लईने भाजप द्वारा तैयारीओ शरू कराई छे। आगामी समयमां प्रधानमंत्री नरेन्द्र मोदी पण गुजरातना प्रवासे आवी रह्या छे। તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને પ્રશિક્ષણ શિબિરમાં હાજરી પણ આપી હતી। આગામી 17-26 દરમિયાન કેન્દ્ર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનો પ્રારંભ કરાવશે। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાંથી સ્થળાંતર કરીને તમિલનાડુ રાજ્યમાં સ્થાયી થયેલા લોકોનું સન્માન કરવામાં આવશે। આ સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરી બંને દેશો વચ્ચેનું સાંસ્કૃતિનું આદાન પ્રદાન કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે આપને એ પણ જણાવી દઈએ કે 9 માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે હતા। ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ નિહાળી અને ગુજરાતમાં સંગઠન અને સરકાર સાથે તેમની બેઠક પણ યોજાઈ હતી। પ્રધાનમંત્રીની આ વારંવારની ગુજરાતની મુલાકાત ઘણું સૂચવી જાય છે। ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી તો પતી ગઈ છે, પરંતુ લોકસભાની ચૂંટણી ખૂબ નજીકમાં છે। એવામાં પ્રધાનમંત્રીની ગુજરાત મુલાકાત અનેક સંકેતો આપે છે। તૈયારી બાદ ભાજપમાં કોઈ નવા જૂની થાય તો નવાઈ નહીં। ખેર, અમારા વિડીયોમાં અત્યારે બસ આટલું જ। આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ન ભૂલશો। આ સાથે જ ગુજરાતના રાજકારણ અને દેશ દુનિયાના તમામ મહત્વના સમાચારોથી વાકેફ રહેવા માટે તમે જોડાયેલા રહો ગુજરાત તક સાથે।